માટે આપણે શરૂઆત કરી કેમ કે તમારા મગજમાંથી ક્યાંક કોઈ ટેન્સ છે એ આગોપાસો થઈ ગયો હોય તો આપણે એન્ફ્યુઝન એ જરૂરી છે. એટલા માટે હું તમને આજે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે થોડી ઘણી માહિતી આપીશ કે જે તમે બરાબર ધ્યાનથી સાંભળો છો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે બધાને ખબર છે કે ટેન્સ એટલે કાળ, પ્રેઝન્ટ એટલે વર્તમાન, સિમ્પલ એટલે સાદો, સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ. કરે છે એ કરતા તરીકે
નાચવું કૂદવું બરાબર એ બધા ક્રિયાપદમાં આવશે. કર્મ આપણે જે કામ કરીએ છીએ એ કર્મ કહેવાશે. અધર વર્ડ્સની અંદર આ શબ્દોનો ઉપયોગ થશે, કારણસૂચક શબ્દોનો ઉપયોગ પણ થઈ શકે છે. એટલે કે આપણે એક એક્ઝામ્પલ લઈએ તો આઈ પ્લે ક્રિકેટ. બંને વાક્ય રચના થઈ ગઈ મિત્રો. પ્રથમ છે એ કર્તા, ક્રિયાપદનું મોડું, કર્મ અને અન્ય શબ્દ. દ્વિતીય વાક્ય રચના છે કર્તા, ક્રિયાપદનું એસ તે યસ હોય, કર્મ અને અન્ય શબ્દો. પછી તમને મનની અંદર એવો પ્રશ્ન ઉદ્ભવશે કે કેમ આવું થયું, કેમ બે વાક્ય રચના, કેમ હી જોડે ક્રિયાપદનું એસ તે યસ હોય. તો આપણે દરેક જણે યાદ રાખવું પડશે કે ક્યારે આપણે ક્રિયાપદનું અને ક્યારે આપણે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ મૂકીશું. તો મિત્રો તમે બરાબર સમજી લેજો કે ક્યારે તમે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું મૂકશો અને ક્યારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકશો. તો જ્યારે વાક્યની અંદર આઈ બી યુ અને એ અથવા કોઈ પણ બહુવચન કરતા સાથે કોઈ પણ બહુવચન કરતા સાથે આપણે ક્રિયાપદનું મૂળ મૂકી શકીએ છીએ. જ્યારે